સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે. સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના ગોડાદરામાં બાળકીને મિત્રને વેચી પ્રેમી ફરાર થયો છે. તો પ્રેમિકાથી જન્મેલી બાળકીને 7000માં મિત્રને વેચી પ્રેમી ફરાર થયો છે. તો બીજી તરફ પરિણીતાએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓ સામે દુષ્કર્મની ફરિયાદ છે તે દાખલ કરી છે. તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે. સુરતના ગોડાદરામાં બાળકીને મિત્રને વેચી પ્રેમી ફરાર થયો છે. પ્રેમિકાથી જન્મેલી બાળકીને 7000માં મિત્રને વેચી પ્રેમી ફરાર થયો હતો. તો બીજી તરફ પરિણીતાએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. આ અંગે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગોડાદરામાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમને એક વ્યક્તિએ એમની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો અને અવારનવાર આવા શારીરિક સંબંધ બાંધ્યા બાદ જ્યારે એમને બેનને ગર્ભ રહી ગયો હતો અને એમને જ્યારે બાળક તરીકે એક દીકરીનો જન્મ થયો હતો ત્યારે જે વ્યક્તિ એમની સાથે રહેતો હતો અને અવારનવાર એની સાથે આ રીતના શારીરિક શોષણ કરતો હતો એણે આ દીકરીને અપનાવવાની મનાઈ કરી દીધી હતી અને ત્યારબાદ વારંવાર એ લોકો સાથે મારઝૂડ કરતો હતો અને ત્યારબાદ આ જે દીકરી હતી નાની એને એ વ્યક્તિએ પોતાના જ એક મિત્ર એને વેચી નાખવા માટે વારંવાર બેનને દબાણ કરતો હતો અને છેવટે એકવાર એ આ દીકરી વેચી દીધી હતી અને એ પ્રકારની ફરિયાદ આ બેને આવીને નોંધાવી હતી. આ બેનના મેરેજ અગાઉ પહેલાં થઈ ચૂક્યા હતા પરંતુ એના સસરામાંથી તેઓ આ ભાઈના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ અહીંયા આવી ગયા હતા. આ મુજબની ફરિયાદ તેઓ પોલીસને નોંધાવી છે. પોલીસે આ બનાવ અનુસંધાને આઈપીસી 376 વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો નોંધ્યો છે અને જે બંને આરોપીઓ છે કે જે વ્યક્તિ કે જેણે એમની બેનની સાથે દુષ્કર્મ કર્યું હતું અને જેના થકી એમને ગર્ભ રહી ગયો હતો એ અને જે આ બાળકીને ખરીદનાર વ્યક્તિ હતો એ બંનેની પોલીસ તપાસ કરી રહેલ છે અને કાયદેસરની કાર્યવાહી આગળ કરવામાં આવશે. તો 7000માં દીકરી જુનેદને દીકરીને વેચી હતી. બીજી તરફ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બે આરોપીઓ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે. તો દીપક ત્રિપાઠી અને જુનેદ શેખ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. આ અંગે પોલીસે વધુ તપાસનો દોર શરૂ કર્યો છે. સુરતના ગોડાદરામાં બાળકીને મિત્રને વેચી પ્રેમી ફરાર થયો છે. પ્રેમિકાથી જન્મેલી બાળકીને 7000માં મિત્રને વેચી પ્રેમી ફરાર થયો હતો. તો પરિણીતાએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ પોલીસે બે આરોપી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે. તો બીજી તરફ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે. સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે. સુરતના ગોડાદરામાં બાળકીને મિત્રને વેચી પ્રેમી ફરાર થયો છે. પ્રેમિકાથી જન્મેલી બાળકીને 7000માં મિત્રને વેચી પ્રેમી ફરાર થયો હતો. તો પરિણીતાએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.